વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. પ્રિન્સિપલ ઓફ સેગ્રિગેશન ઇનહેરિટન્સ ઓફ ફ્લાવર કલર ઇન ગાર્ડન પીસ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આપણે આજે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પ્રિન્સિપલ ઓફ સેગ્રિગેશન એટલે કે જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ઇનહેરિટન્સ ઓફ ફ્લાવર કલર એટલે વટાણાના જે પુષ્પ છે વટાણાના પુષ્પનો રંગ એની આનુવંશિકતા હે ને વારસાગત રીતે આ જે પેઢી દર પેઢી જે વટાણાના પુષ્પનો રંગ છે એ કઈ રીતે આગળ વધે છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો શરૂઆત કરીએ છીએ પહેલો જે મુદ્દો એનાથી. હજો મેન્ડલનો જે લો ઓફ સેગ્રિગેશન છે અથવા તો જેને આપણે પ્રિન્સિપલ ઓફ સેગ્રિગેશન પણ કહીએ છીએ તો અહીંયા જે લખેલો છે એ પ્રમાણે ધ લો ઓફ સેગ્રિગેશન હે ને સ્ટેટ્સ દેટ ધ ટુ એલીલ ફોર અ હેરિટેબલ કેરેક્ટર સેગ્રેગેટ ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન એન્ડ એન્ડ અપ ઇન ડિફરન્ટ ગેમેટ્સ હે ને. એટલે આ જે છે લો ઓફ સેગ્રિગેશન જે છે એ પ્રમાણે આપણને જે મુક્ત વિશ્લેષણનો નિયમ જે છે એ આપણને શું કહે છે કે જો ટુ એલીલ ફોર અ હેરિટેબલ કેરેક્ટર એટલે જે વારસાગત જે લક્ષણ છે આનુવંશિક જે લક્ષણ છે એના માટે જવાબદાર જે બે એલીલો છે સેગ્રેગેટ એટલે કે અલગ થવું એકબીજાથી અલગ થાય છે જુદા પડે છે ક્યારે ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન એટલે કે જ્યારે જન્યુનું નિર્માણ થાય છે તો લક્ષણ માટે જવાબદાર બે એલીલો જે છે એકબીજાથી જુદા પડે છે એન્ડ એન્ડ અપ ઇન ડિફરન્ટ ગેમેટ એટલે અલગ અલગ ગેમેટમાં આ એલીલ જે છે વેચાઈ જાય છે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો દરેક જન્યુ જે છે એની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર બે એલીલ પૈકી એક જ એલીલ આવેલું હોય છે રહેલું હોય છે હે ને. તો આ જે છે એ મેન્ડલનો જે લો ઓફ સેગ્રિગેશન એટલે વિશ્લેષણનો નિયમ છે. અચ્છા હવે અહીંયા જે માહિતી લખેલી છે આ જે માહિતી છે આ બધી માહિતી જે છે એ તમે વાંચી શકો છો અને આપણે પાછળના જે લેક્ચર છે એમાં આ બધી માહિતી જે છે આ માહિતીની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજી પણ કેટલીક માહિતી જે છે એ આપને બતાવી દઉં છું. હવે જો અહીંયા આ જે માહિતી છે આ પણ આ માહિતી પણ આપ વાંચી શકો બરાબર આ માહિતી પણ આપ વાંચી શકો છો. આપણે હવે જે આકૃતિ છે એ હું આપને બતાવું છું. હવે જો આપણે આકૃતિ જે છે એની ચર્ચા કરીએ છીએ જો અહીંયા આકૃતિ 12.5 હે ને અને એમાં એક્સપેરિમેન્ટલ રિસર્ચ એટલે મેન્ડલનો જે પ્રયોગ છે એક સંક્રમણ પ્રમાણનો એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. હવે જો અહીંયા આ જે લેક્ચર છે એનું ટાઇટલ ધ પ્રિન્સિપલ ઓફ સેગ્રિગેશન એટલે મુક્ત વિશ્લેષણનો નિયમ ઇનહેરિટન્સ ઓફ ફ્લાવર કલર ઇન ગાર્ડન પીસ એટલે વટાણા જે છે વટાણાના છોડમાં જે પુષ્પનો રંગ છે એની આનુવંશિકતા એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ક્વેશ્ચન પ્રશ્ન હાઉ ઇઝ ફ્લાવર કલર ઇન ગાર્ડન પીસ ઇનહેરિટેડ એટલે પ્રશ્ન શું છે કે વટાણાના જે છોડ છે એમાં પુષ્પનો જે રંગ છે એની આનુવંશિકતા શું છે એ વારસાગત રીતે પેઢી દર પેઢી કઈ રીતે આગળ વધે છે. હવે મેન્ડલનો જે પ્રયોગ છે એક્સપેરિમેન્ટ એની વાત કરીએ તો મેન્ડલે એક સંક્રમણ પ્રમાણના પ્રયોગ માટે શું કર્યું. મેન્ડલ ક્રોસ અ ટ્રુ બ્રીડિંગ પર્પલ ફ્લાવર પ્લાન્ટ વિથ અ ટ્રુ બ્રીડિંગ વ્હાઇટ ફ્લાવર પ્લાન્ટ. મેન્ડલે પોતાના એક સંક્રમણ પ્રમાણના પ્રયોગ માટે એમણે શું કર્યું આપણે જાણીએ છીએ કે વટાણાના જે છોડ છે એના જે પુષ્પો એટલે બે જાતિના બે પ્રકારના હોય છે. એક પ્રકારના જે છોડ છે એમાં જાંબલી રંગના પુષ્પો હોય છે અને બીજા પ્રકારના જે છોડ છે એમાં સફેદ રંગના પુષ્પો હોય છે. હવે ટ્રુ બ્રીડિંગ જે છે ટ્રુ બ્રીડિંગનો મતલબ પણ આપણને ખ્યાલ છે કે જો જાંબલી રંગના પુષ્પ ધરાવતા છોડમાં જો સ્વફલન થવા દેવામાં આવે તો પેઢી દર પેઢી જે છે જાંબલી રંગના પુષ્પ ધરાવતા છોડ જ ઉત્પન્ન થશે અને એ જ રીતે સફેદ રંગના જે છોડ છે એ પણ ટ્રુ બ્રીડિંગ છે. એટલે એનો અર્થ એવો થયો કે જો સફેદ રંગના જે છોડ છે એના પુષ્પમાં જો સ્વફલન થવા દેવામાં આવે તો તેઓ પણ પેઢી દર પેઢી સફેદ રંગ ધરાવતા પુષ્પોવાળા છોડ જ ઉત્પન્ન કરશે. તો મેન્ડલે જે છે મેન્ડલે પોતાના પ્રયોગ માટે શું કર્યું હતું મેન્ડલે જે જાંબલી રંગના પુષ્પો અને સફેદ રંગના પુષ્પો જે છે એમની વચ્ચે ક્રોસ ફર્ટિલાઇઝેશન કરાવ્યું હતું હે ને. હવે અહીંયા જે છે હવે જો અહીંયા તો પ્રયોગની શરૂઆતમાં પી જનરેશન
ટી જનરેશન જે છે, તો પી જનરેશનને આપણે પેરેન્ટ્સ કહીએ છીએ, બરાબર, જ્યાંથી પ્રયોગની શરૂઆત થાય. તો અહીંયા જો પર્પલ અને ક્રોસ ફર્ટિલાઇઝેશન કોની સાથે? સફેદ પુષ્પ સાથે. હવે જો અહીંયા જે લખેલું છે એ પ્રમાણે પી ઇઝ ધ ડોમિનન્ટ એલિલ ફોર પર્પલ, એટલે જાંબલી રંગ માટે કેપિટલ પી જે છે એ શું છે? આ જે લખેલું છે પી ઇઝ ધ ડોમિનન્ટ એલિલ ફોર પર્પલ, જાંબલી રંગ માટે કેપિટલ પી જે છે એ પ્રભાવી એલિલ છે. ધ ટ્રુ બ્રીડિંગ પર્પલ ફ્લાવર પેરેન્ટ હેઝ ધ પીપી કોમ્બિનેશન ઓફ એલિલ, એટલે જાંબલી રંગના જે પુષ્પ છે હે ને, તો એનું જે એલિલિક કોમ્બિનેશન છે હે ને, એ શું છે? એ છે કેપિટલ પી. કેપિટલ પી એમની પાસે બે કેપિટલ પી એલિલો છે. અને ધ પ્લાન્ટ ઇઝ હોમોઝાયગસ ફોર ધી પી એલિલ, અને જે જાંબલી રંગનો પુષ્પ ધરાવતો જે છોડ છે એને શું કહેવાય? એ સમયુગ્મી કહેવાય આ પ્લાન્ટને, આ છોડને. એનું કારણ શું છે? કારણ કે એની પાસે બે કેપિટલ પી એલિલ આવેલા છે, એટલા માટે. અચ્છા, એ જ રીતે આપણે જે વ્હાઇટ જે છે હે ને, સફેદ પુષ્પ ધરાવતા જે છોડ છે એની વાત કરીએ, તો સ્મોલ પી ઇઝ ધ રિસેસિવ એલિલ ફોર વ્હાઇટ, એટલે સ્મોલ પી જે છે એ શું છે? પ્રછન્ન એલિલ છે સફેદ રંગ માટે, બરાબર. પછી જે આગળ લખેલું છે એ પ્રમાણે ધ ટ્રુ બ્રીડિંગ વ્હાઇટ ફ્લાવર પેરેન્ટ હેઝ ધી પીપી કોમ્બિનેશન, અહીંયા જે લખેલું છે એ હે ને, એટલે અહીંયા તમે જુઓ કે ભાઈ જે સફેદ રંગના પુષ્પ છે એમની પાસે શું છે? સ્મોલ પી એલિલો આવેલા છે. અને આ પ્રકારના, એટલે સફેદ રંગના પુષ્પ ધરાવતા જે છોડ છે એ શું છે? હોમોઝાયગસ ફોર સ્મોલ પી એલિલ, એટલે સ્મોલ પી એલિલ માટે તેઓ સમયુગ્મી છોડ છે. કારણ કે બે સ્મોલ પી એલિલ આવેલા છે એટલે. હવે જુઓ આગળ વધીએ છીએ આપણે, હેપ્લોઇડ ગેમેટ હે ને, એટલે હેપ્લોઇડ એટલે શું કહેવાય? એકકીય જન્યુ. હવે અહીંયા હેપ્લોઇડ ગેમેટ જે છે એનો અર્થ આપણે સમજવો રહ્યો કે જુઓ, જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે અર્ધસૂત્રી ભાજન એટલે કે મિયોસિસ જે છે એની પ્રક્રિયા થાય છે, અને અર્ધસૂત્રી ભાજન પ્રકારના કોષ વિભાજનને કારણે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. હવે આપણને ખ્યાલ છે કોઈ પણ જનીન છે એના બે એલિલ હોય, એટલે શું થાય? જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે રંગસૂત્રની સંખ્યા અડધી થતી હોય છે, એટલે જન્યુઓમાં કોઈ પણ એક જ એલિલ જે છે એ જતો હોય છે. તો અહીંયા જે બતાવ્યું છે, જો અહીંયા ધ ટુ એલિલ સેપરેટ ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન, એટલે અહીંયા જે કેપિટલ પી જે છે આ એલિલો જે છે એકબીજાથી અલગ પડે છે ક્યારે? જન્યુઓના નિર્માણ વખતે. એન્ડ ઓનલી ગેમેટ વિથ ધ પી એલિલ આર પ્રોડ્યુસ ઇન અ પી પી પ્લાન્ટ, એટલે અહીંયા તમે જોશો આ જે છે, બરાબર, અહીંયા આપણને શું બતાવ્યું છે? અહીંયા જન્યુ બતાવ્યું છે હે ને, અને એની અંદર શું છે? કેપિટલ પી એલિલ જ આવેલો છે, બરાબર. એટલે પર્પલ ફ્લાવર જે છે જે પણ જન્યુ ઉત્પન્ન કરે છે એની અંદર કેપિટલ પી એલિલ આવેલો હોય છે, અને એ પણ એકમાત્ર. અને એ જ રીતે જ્યારે વ્હાઇટની વાત કરીએ તો અહીંયા પણ એ જ રીતનું છે કે ભાઈ જે સ્મોલ પી એલિલ જે બતાવ્યા છે, આ સ્મોલ પી એલિલ છે એ એકબીજાથી અલગ પડશે ક્યારે? જન્યુઓના નિર્માણ વખતે. તો ઓનલી ગેમેટ વિથ ધ સ્મોલ પી એલિલ આર પ્રોડ્યુસ ઇન પીપી પ્લાન્ટ, એટલે અહીંયા જે પીપી ધરાવતા જે પીપી એલિલ કોમ્બિનેશન ધરાવતા જે સફેદ રંગના પુષ્પો છે તેઓ જ્યારે જન્યુ ઉત્પન્ન કરશે તો એમના જન્યુમાં માત્ર સ્મોલ પી એલિલ આવેલો હોય છે, હે ને. હવે જો બીજી પણ એક આકૃતિ છે આ જ પ્રયોગને લગતી, તો અહીંયા તમે જો પી જનરેશન લખેલું છે આપણને, એટલે જ્યાંથી આપણે પ્રયોગની શરૂઆત કરી એ, અને અહીંયા જાંબલી રંગનું પુષ્પ, અહીંયા સફેદ રંગનું પુષ્પ, આ જે છે એ પિતૃ થયા. તો અહીંયા લખેલું છે જાંબલી રંગના પુષ્પ, અહીંયા સફેદ રંગના પુષ્પ, અને અહીંયા જે એલિલિક કોમ્બિનેશન છે કેપિટલ પી, અહીંયા એલિલિક કોમ્બિનેશન જે છે એ છે સ્મોલ પી. અચ્છા, અહીંયા જે લખેલું છે કે ઈચ ટ્રુ બ્રીડિંગ પ્લાન્ટ ઓફ ધ પેરેન્ટલ જનરેશન હેઝ ટુ આઇડેન્ટિકલ એલિલ, એટલે જે પિતૃપેઢી જે છે, પિતૃપેઢી પાસે શું છે? બે આઇડેન્ટિકલ એટલે સરખા પ્રકારના એલિલો છે. અને એ એલિલોને શેનાથી બતાવ્યા છે? કાં તો કેપિટલ પી અથવા તો સ્મોલ પી, અથવા તો અહીંયા જે લખેલું છે એ પ્રમાણે સ્મોલ પી. પછી જુઓ અહીંયા જે લખેલું છે કે ગેમેટ સર્કલ ઈચ કન્ટેન ઓનલી વન એલિલ ફોર ધ ફ્લાવર કલર. તો અહીંયા જે છે આ જે છે, એટલે સર્કલની અંદર
સર્કલની અંદર આપણને આ સર્કલ દ્વારા શું બતાવેલું છે, આ જે બતાવે છે ગેમેટ, અને એની અંદર શું બતાવ્યું છે તમે જુઓ કે ભાઈ એક જ એલીલ આવેલું હોય છે, હે ને? જાંબલી રંગમાં જે જન્યુ છે તો એમાં ખાલી કેપિટલ પી, અને જે સફેદ રંગના પુષ્પના જે જન્યુ છે એની અંદર સ્મોલ પી એલીલ આવેલો છે. ઇન ધીસ કેસ એવરી ગેમેટ પ્રોડ્યુસ બાય ગિવન પેરેન્ટ હેઝ ધ સેમ એલીલ, હે ને? એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા શું છે કેપિટલ પી, અને અહીંયા જ છે એ સ્મોલ પી એલીલ આવેલો છે. હવે જે આગળની જે ચર્ચા છે એમાં આપણે એ વાત કરવાની છે કે જે આ જ એલીલો જે છે જન્યુઓની અંદર રહેલા, તો આ જે જન્યુઓ છે એમનું જોડાણ થશે, ફલિતાંડ બનશે, F1 જનરેશન જે છે, હે ને, એ કઈ રીતે પ્રાપ્ત થાય. F1 જનરેશન જે છે પ્રથમ પેઢી જે છે એના જે છોડ છે સમયુગ્મી હશે કે વિષમયુગ્મી હશે, હે ને, એમના પુષ્પનો રંગ કયો હશે એના વિશે. અચ્છા, પછી F1માં જ્યારે સ્વફલન થવા દેવામાં આવે એનાથી F2 પેઢી પ્રાપ્ત થાય, તો F2 પેઢી જે છે એમાં જાંબલી રંગના છોડ કેટલા, સફેદ રંગના છોડ કેટલા, જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો, જનીન પ્રકાર જે છે એ અને જે સ્વરૂપ પ્રકાર છે એનો જે ગુણોત્તર એમના વિશે વાત કરીશું. પછી જે પનેટ સ્ક્વેર જે છે એના વિશે વાત કરીએ છીએ. તો આખો આ જે લેક્ચર છે, આ સંપૂર્ણ લેક્ચર જે છે, આ મેં મારી જે એન્ડ્રોઈડ એપ છે એના પર આ લેક્ચર મેં અપલોડ કરી દીધો છે. તો સંપૂર્ણ લેક્ચર જોવા માટે હું આપને આમંત્રિત કરું છું. આપ મારી જે એપ છે એના પર આવીને આ લેક્ચર આપ જે છે એ પૂરો લેક્ચર જોઈ શકો છો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય.